નમસ્તે ને કેમ છો બધા દર્શકોને રમઝાન કરીમ. હું સુરભિ ઠક્કર ધ ડેઝર્ટ સ્ટોરીઝમાંથી. ચલો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. મહામહિમ સુલતાન હૈતમ બિન તારીકે પવિત્ર રમઝાન માસ નિમિત્તે ઓમાનની લોકો, ઓમાનના રહેવાસીઓ અને ઇસ્લામિક રાષ્ટ્રને શુભેચ્છા સંદેશ સંબંધ્યો છે. રોયલ કોર્ટના દિવ્યને આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડ્યું છે જે નીચે મુજબ છે. રમઝાનના પવિત્ર મહિનાના આગમન પર અને સમગ્ર વિશ્વના મુસલમાનોને મહિનાની અંદરકારક શરૂઆત પર આનંદ માણે છે. નવા મહિનાની સાક્ષી બનાવવા માટે સર્વશક્તિમાન અલ્લાહ પ્રત્યેક કર્તાજગને વ્યક્ત કરતા મહામહિમ સુલતાન હૈતમ બિન તારીકે પવિત્ર મહિનાની આગમન પર ઓમાનની નાગરિકોને, ઓમાનની સલ્તનતના રહેવાસીઓ અને સમગ્ર ઇસ્લામિક રાષ્ટ્રને શુભેચ્છાઓ અને અભિનંદનનો સંદેશ સંબંધ્યો. મહામહિમ સુલતાન અને સર્વશક્તિમાન અલ્લાહને પ્રાર્થના કરી કે રમઝાન માસના બધા મુસલમાનો પર પુષ્કળ આશીર્વાદ વરસે અને આ અવરસને એક સમય પાછો લાવે માટે કે બધા સારા સ્વસ્થ સુખ અને શાંતિનો આનંદ માણી રહ્યો હોય. શેખ ઝાયદ ગ્રાન્ડ મસ્જિદ કેન્દ્રીય રમઝાનના પવિત્ર મહિના દરમિયાન ઉપાસકો અને મુલાકાતીઓને સમૂહને પ્રાપ્ત કરવા માટે તેની તૈયારીઓ પૂર્ણ કરી છે. અબુધાબીના શેખ ઝાયદ ગ્રાન્ડ મસ્જિદ અલ ફુજેરામાં શેખ ઝાયદ ગ્રાન્ડ મસ્જિદ અને અલ ઇનમાં શેખ ખલીફા ગ્રાન્ડ મસ્જિદ રમઝાનના ઉચ્ચતમ સ્તરના તૈયારીઓ હાંસલ કરતા તે સુનિશ્ચિત કરવા 24/7 કામ કરતા ટાસ્ક ફોર્સ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. તરવી જે રમઝાન દરમિયાન કરવામાં આવવાની રાત્રિની નમાઝ અને ભવ્ય મસ્જિદોમાં તહેજુદની નામજનું નેતૃત્વ શેખ ઝાયદ ગ્રાન્ડ મસ્જિદના ઇમામો ઇદ્રિસ અકબર અને યાહા ઈશાન કરશે. બહરીનના મહામહિમ કિંગ હમ્મદ બિન ઈસા અલ ખલીફાએ અર શરફિયા પેલેસ ખાતે રાજવી રાજકુમાર સલમાન બિન હમ્મદ અલ ખલીફા ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાનની હાજરમાં રમઝાન ઇફતાર ભોજન સમારંભ આયોજન કર્યું હતું. ભોજન સમારંભમાં શાહી પરિવારના વરિષ્ઠ સભ્યો અને હાજરી આપી હતી, જેમણે HHMને પવિત્ર રમઝાન મહિનાની આગમન પર અભિનંદન પાઠવ્યા હતા. તેમના સારા સ્વસ્થ સુખ અને લાંબા આયુષ્ય અને બહેરીન રાજ્ય અને તેની વફાદાર લોકો વધુ પ્રગતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી. તેમના શાળા નેતૃત્વ હેઠળ HHMએ રાજ્ય ઉપસ્થિત લોકો સાથે અભિનંદન આપી લે કરી અને તેમની ઉમદા લાગણીઓ અને નિષ્ઠાવાન શુભેચ્છાઓ બદલ આભાર માન્યો. ઉપવાસના મહિનાને પ્રદાન કરેલા અપ્રતિમ આધ્યાત્મિક વાતાવરણમાં પવિત્ર મહિનાની પ્રથમ રાતે ફરજિયાત ઈશાનની પ્રાર્થના અને સ્વૈચ્છિક તરવી વિશેષ પ્રાર્થના કરવા માટે લાખો ઉપાસકો મક્કાની ગ્રાન્ડ મસ્જિદ અને મદીનાની પ્રોફિટની મસ્જિદમાં ઉમટી પડ્યા હતા. કોરોના વાયરસ રોગચાળા ફાટી નીકળ્યા પછી 2 વિરામ પછી પ્રથમ વખતે સામાજિક અંતર જાળવી રાખ્યા વિના વિશ્વાસીઓએ ઊભે ઊભા રહીને પ્રાર્થના કરી. ઉમરા યાત્રાઓએ અને સામાજિકને અંદરને અને વિદેશના મુલાકાતીઓએ સામાન્ય આધ્યાત્મિક વાતાવરણમાં પાછા ફરવાનું સ્વાગત કર્યું, જેણે તેમની ઉમરાની ધાર્મિક વિધિઓ કરવા અને સર્વત કિંમતમાં ભગવાન પાસેથી ક્ષમા અને દયાની માંગણીમાં સામેલ થવા માટે સક્ષમ બનાવ્યા. આજના સમાચારમાં બસ એટલું જ. કાલે મળશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી તમને બધાને રમઝાન કરી જલસા કરો, મજા કરો. ધન્યવાદ.